दाखला नंबर 6 થી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે 3 4 અને 5 દાખલાઓ જોયા હતા આજે આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ છીએ જેવો દાખલો 5મો હતો એવો જ દાખલો છઠ્ઠો છે વિદ્યાર્થી મિત્રો તો થોડુંક ધ્યાન આપવું જરૂરી હોય છે હો દરેક દાખલો પોતાની રીતે કંઈક સરસ હોય છે એમ એન અને ઓ 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે चलो के भागीदारों से अपनी पास त्र क्या प्रमाण में 4:3:3 प्रमाण में एम एन अने ओ 4:3:3 प्रमाण में नफो नुकसान वेचता भागीदारों पी ने नवा भागीदार तरीके दाखल करे नवो भागीदार कोण है पी पी पागड़ी तरीके 40,000 रोकड़ा लावे पागड़ी पी नी के 40,000 रोकड़ में लावे પછી પીના પ્રવેશ બાદનું નવું નફા નુકસાનનું પ્રમાણ હવે સરસ કીધું સાંભળજો 1:1:2:1ના પ્રમાણમાં નક્કી કર્યું છે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતાની બાકી 50,000 છે જૂની પાઘડી કેટલી છે પહેલા એ કહો મને મિત્રો 50,000 છે ચાલો શરૂઆત કરીએ મિત્રો દાખલાની તો સ્ટેપ નંબર 1 શું કરી દેવાનું તું પહેલા જ આપણે ત્યાગનું પ્રમાણ ગોતી દો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચાલો એમ નો ત્યાગ સૌપ્રથમ એમ એટલે જૂનું પ્રમાણ કેટલું છે 4:10 નવો ભાગ કેટલો છે 1:5 બરાબર બરાબર 2:10 એન એન માટે કરો ચાલો 3:10 માઇનસ 1:5 બરાબર 3-2 = 1 ઓ જૂનું પ્રમાણ કેટલું છે 3:10 નવું પ્રમાણ કેટલું છે 2:5 તો હું થઈ જશે 3-4 = -1:10 ભાઈ સાહેબ જો લાભ થયો 5મો દાખલો યાદ કરો પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે વાત કરતા હતા ને સાહેબ એ વાત અહીંયા કરે છે હવે આપણે શું કરીશું ચાલો અમને લાભ થાય છે આ એક બહુ સરસ વાત કરે છે તો પહેલા તો કુલ પાઘડી ગોતો આપણે વાત કરતા હતા ને પીનો ભાગ કેટલો છે 1:5 પી કેટલા પાઘડી લાવ્યો હતો 40,000 પાઘડી લાવતો હતો તો કુલ ભાગ કેટલો હોય 1 ત્યારે કેટલી પાઘડી થાય બરાબર તો કરો ચાલો ક્રોસ ગુણાકાર 40,000 × 1/1/5 બરાબર કેટલા થઈ જશે 2,00,000 એમાંથી ઓ નો ભાગ કેટલો હતો મિત્રો ઓ નો ભાગ તો લખીશું ઓ ની પાઘડી બરાબર ત્યાગ તો કેટલો થયું 2:1 જ થાય તો 2,00,000 × 1:10 કેટલું થશે ઓની પાઘડી બરાબર કેટલું થઈ જશે 2,00,000 × 1:10 તો કરો ચાલો કેટલા આવશે 20,000 રૂપિયા આવે છે હવે પછી આપણે પાઘડીનું પ્રીમિયમ અને ઓના ભાગની પાઘડી બધાની વહેંચણી કરીશું ટોટલ પાઘડી કેટલી થાય 40,000 આ અને 20,000 આ એટલે પ્રીમિયમ કેટલું થયું પાઘડી પ્રીમિયમ કેટલું થયું 60,000 રૂપિયા કઈ રીતના 60,000 થયા 40,000 પેલા ભાઈ લાવ્યો તો તે અને 20,000 રૂપિયા ઓ લાવે છે તે એને આપણે કયા પ્રમાણમાં 2:1 ત્યાગના પ્રમાણમાં વહેંચવાના છે તો 40,000 ને 20,000 ચાલો મિત્રો દાખલાની શરૂઆત આ ગણતરી છે ધ્યાનમાં રાખી અને દાખલો ગણવે તો સ્ટેપ નંબર 1 શું કહે છે તે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળો જૂની પાઘડી કેટલી હતી તમારી પાસે કેટલી હતી જૂની પાઘડી 50,000 ચાલો એમના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં નહીં હો જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ એમના મૂડી ખાતે એમના મૂડી ખાતે ઉધાર ઓના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા
કેટલા રૂપિયા હતા? 50,000 રૂપીસ. તો કેટલા થઈ જશે? 20,000, 15,000, 15,000. બે નંબરનું સ્ટેપ, નવો ભાગીદાર પાઘડી પેટે કંઈક લાવે છે ને, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા પાઘડીના પ્રીમિયમ તરીકે લાવ્યો હતો? 40,000 રૂપિયા લાવતો હતો. તો 40,000 રૂપિયા લખી દેશું. હવે આ બે વસ્તુ લખાઈ ગઈ. હવે પછી આ 40,000 અને પેલા ભાઈ ક્યાં પ્રમાણમાં વેચવાના? ત્યાગના પ્રમાણમાં. ક્યાં પ્રમાણમાં વેચીશું? ત્યાગના પ્રમાણમાં આ પાઘડી વસ્તુઓને આપણે શું કરવાના છીએ? વેચવાના છીએ. તો ત્રણ નંબરની વાત, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. ખાસ સાંભળજો, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે બે જ વ્યક્તિને ત્યાગ થયો હતો, એમના મૂડી ખાતે, તે એમના મૂડી ખાતે. આના તો 40,000 હતા જ સાહેબ, પણ ઓ ભાગીદાર છે એ કોઈ ત્યાગ કરતો નથી. ભાગીદાર ઓ કોઈ ત્યાગ કરતો નથી. તો અહીંયા શું લખવું? એને લાભ થાય છે એટલે ઓ ના મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. જેને લાભ થાય છે એને ઉધાર કરવામાં આવે છે મિત્રો. તો અને અહીંયા કેટલા લખી દઈશું? 40,000 અને 20,000 રૂપિયા. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીએ તો મિત્રો આમાં પાંચમા અને છઠ્ઠા દાખલામાં બંનેમાં એક વસ્તુ કોમન હતી. શું કોમન હતું? જૂના ભાગીદારો છે કોઈ ત્યાગ ન કરતા હોય તો આપણે શું કરવાનું, એની એક વાત અહીંયા કરતા હતા. અને કોઈકને લાભ થતો હોય તો કઈ રીતના નોંધ કરતા હતા એ આપણે અહીંયા જોવાનું હતું અને આપણે સમજતા હતા. આની વાત કર્યા પછી આગળનો દાખલો જોઈએ. આપણે સાતમો દાખલો જોઈએ. બી અને સી એક પેઢીના ભાગીદારો છે. ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. ડી મૂડી પેટે 50,000 અને પાઘડી પેટે તેના ભાગના 20,000માંથી 14,000 રોકડમાં લાવે છે. બહુ સરસ વાત કરે છે. ભાગીદારો કેટલા છે? બી અને સી. નવો ભાગીદાર કોણ છે? ડી. મૂડી પેટે કેટલા લાવે છે? 50,000. પાઘડી છે કેટલી તેના ભાગની? 20,000. એમાંથી લાવે છે કેટલા હજાર? 14,000. તો કેટલા નથી લાવતો? 6,000 લાવતો નથી. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, તેના ભાગની પાઘડી હતી 20,000, એમાંથી ભાઈ લાવે છે 14,000. 6,000 લાવતો નથી. અને જે રકમ નથી લાવતો સાહેબ, એ રકમ એના પોતાના મૂડી ખાતે ઉધાર કરવી પડશે. તો પહેલું જ સ્ટેપ, જે લાવે છે એનો વહીવટ કરો. પહેલા તો રોકડ ખાતે ઉધાર, તે ડીના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રોકડા કેટલા રૂપિયા લાવ્યો? એ 64,000 રૂપિયા લાવ્યો. 50,000 મૂડીના લાવ્યો અને 14,000 પાઘડીના લાવ્યો. 50,000 મૂડીના લાવ્યા છે અને 14,000 પાઘડીના લાવે છે. હવે એમાંથી એક બહુ સરસ વાત કરી છે. પહેલાં તો પાઘડીના પ્રીમિયમ કેટલું હતું? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14,000. તે જૂના ભાગીદારો બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે જમા. આ તો આપણે સમજ્યા સાહેબ, પરંતુ એ ભાઈના ભાગ હતો કેટલા રૂપિયા એ મને કહો ને. પહેલા કેટલો હતો એનો ભાગ? 20,000 રૂપિયા ભાગ હતો, એમાંથી 14,000 જ લાવે છે. નથી કેટલા લાવતો? 6,000 લાવતો નથી. તો જે નથી લાવતો ને સાહેબ, એને પોતાને જ ઉધાર કરી દેવાનો છે. એટલે કે ડીના મૂડી ખાતે શું કરી દઈશું? ઉધાર કરી દઈશું. કેટલા રૂપિયા? 6,000 નથી લાવતો. ટોટલ કેટલા થયા? 20,000. આને આપણે વિદ્યાર્થી મિત્રો ક્યાં પ્રમાણની અંદર? ત્યાગના પ્રમાણમાં. પણ આમાં કાંઈ જૂનું નથી આપ્યું ને ત્યાગે નથી આપ્યું. તો યાદ કરો એક વાત, આપણે સરખા પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8. બહુ જ સરસ દાખલો છે અને સરસની સાથે અદભુત રીતે આપણને સમજવાનો પ્રયાસ કરી શકાય, મજા આવે એવો દાખલો છે. એ બી અને સી
3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ મૂડી, ખાસ સાંભળજો, સ્થિર પદ્ધતિએ રાખે છે. કઈ પદ્ધતિએ મૂડી રાખે છે મિત્રો? સ્થિર પદ્ધતિએ જે છે તે મૂડી રાખે છે. ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. ડી મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે છે. બહુ સરસ વાત કરી છે. ડીના પ્રવેશ વખતે પેઢીનું, ખાસ સમજો, પાકું સરવૈયું પાઘડી 45,000 થી દર્શાવતું હતું. ઓલરેડી જૂની પાઘડી કેટલી હતી? 45,000 જૂની પાઘડી હતી. ડીના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન એટલે કે નવી પાઘડી 1,80,000 કરવામાં આવી. એ, બી, સી અને ડીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. ચાલો લખતા જઈએ. આપણે શું કહે છે તે ધ્યાન આપીશું. 8મો દાખલો. કેટલા ભાગીદારો છે? એ, બી અને સી. 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. આ જૂનો પ્રમાણ હતો. નવો ભાગીદાર કોણ હતો? ડી. 1:1:1 નક્કી કર્યું. ખાસ સમજો, ડી મૂડી પેટે કેટલા લાવે છે? ડી મૂડી પેટે કેટલા લાવ્યો? 70,000. બરાબર. અને પાઘડી પેટે કેટલા રૂપિયા લાવ્યો? પાઘડી પેટે 30,000. જૂની પાઘડી કેટલી હતી એ કહો પેલા મને. જૂની પાઘડી, પેઢીના પાકા સરવૈયું પાઘડી કેટલો? 45,000 જૂની પાઘડી છે. બરાબર. બીજું સ્ટેપ, પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? નવી પાઘડી બોલો 1,80,000. કેટલા હજાર? 1,80,000 પાઘડી થઈ. હવે આપણે આ દાખલો ગણી શકીએ તો કેવું કેવું કહેશે આપણને, તેને ધ્યાનમાં રાખીએ તો આપણને સરસ રીતે દાખલો ગણી શકાય છે. શું કહે છે વાંચતા જઈએ. ચાલો, સ્ટેપ નંબર 1, પહેલા તો હું મેળવવાનું ત્યાગ, બરાબર શું થાય? જૂનું માઇનસ નવું. ચાલો, એ જૂનું પ્રમાણ કેટલું છે? 3:9. નવું પ્રમાણ કેટલું છે? 1:4. બરાબર. 9 × 36, 4 × 3 = 12, 9 × 1 = 9, 3/36. બી જૂનું પ્રમાણ કેટલું છે? 2/9. નવું પ્રમાણ કેટલું છે? 1/4. 9 × 36, 4 × 2 = 8, 9 × 1 = 9. માઇનસ 1/36 અને માઇનસ છે એટલે મિત્રો લાભ થયો, અને લાભ થાય ત્યારે પાઘડી જે છે તે એમની પાસેથી લેવાની છે. આપણે તો લખીશું નવી પાઘડી કેટલી છે? 1,80,000 કુલ પાઘડી. હો, અગાઉના દાખલાઓમાં મિત્રો આપણને કુલ પાઘડી નહોતા આપતા, એટલે આપણે કુલ પાઘડી મેળવવી પડતી હતી. અહીંયા કુલ પાઘડી આપેલી છે, ફક્ત એનો ભાગ કેટલો છે? 1/36. બરાબર. તો કેટલા આવશે? 5,000 રૂપિયા. સી, ચાલો, જૂનું પ્રમાણ સી નું કેટલું હતું? 4/9. નવું પ્રમાણ કેટલું છે? 1/4. 9 × 36, 4 × 4 = 16, 9 × 1 = 9, 7/36 માટે ત્યાગ કેટલો થયો? 3/7. હવે બહુ અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો, આ તો બી ની પાઘડી થઈ ગઈ હોય અને લાભ થાય છે, પણ ડી છે, ડી એનો ભાગ કેટલો છે? 1. ખાસ સાંભળજો, આ જો અટવાડી દે આ મુદ્દો ક્યારેક ન આપ્યો હોય. ડી ની પાઘડી, નવી પાઘડી છે કેટલી? 1,80,000. ખાસ સાંભળો છો ને વિદ્યાર્થીઓ, 1,80,000 પાઘડી છે, એમાં ડી નો ભાગ કેટલો છે? 1/4. તો એને કેટલી પાઘડી થવી જોઈએ કરો? 1,80,000 / 4 એટલે કેટલી થાય? 45,000 થાય. ડી ની પાઘડી કેટલી થાય વિદ્યાર્થીઓ? 45,000 રૂપિયા પાઘડી થાય. એમાંથી એ લાવે છે કેટલી? માઇનસ લાવે છે કેટલી? 30,000. તો કેટલા ઘટા? હજી 15,000 લાવતો નથી. 15,000 નથી લાવતો તે પણ આપણે પાછા લેવા પડશે ને. તો કુલ પાઘડી કેટલી થઈ? કુલ પાઘડી પ્રીમિયમ તરીકે આપણે જે ગણીએ છીએ જૂના ભાગીદારો વેચે વેચવાના, તે
एक तो डी लाइव तो केटली 30,000, पछी आ डी, पछी बी केटली लावानो छे 5,000, हजी डी ने घटे छे केटली 15,000, तो टोटल पागड़ी केटली थई 50,000 पागड़ी थई। ए तमे 3:7 ना प्रमाण में वेची शको छो। गणतरी आखी मित्रों जुजो, स्टेप नंबर एक त्याग नु प्रमाण, एमां एक भाई ने त्याग नथी थतो तो ई पागड़ी, पछी हकीकत लीगली कुल पागड़ी 1,80,000 हती, एमां आना भागनी पागड़ी ऑलरेडी केटली थावी जोईए 45,000, 45,000 पागड़ी थावी जोईए, एमांथी भाई लावे छे केटली 30,000 ज लावे छे, એનો મતલબ કે હજી એ 15,000 લાવતો નથી, તો એ 15,000 એની પાસેથી લેવાના, 5,000 પેલો લાવે છે તે, 30,000 લાવે, ટોટલ પાગડી કેટલી થઈ 50,000 પાગડી થઈ। હવે આપણે દાખલો ગણીએ અને શરૂઆત કરીએ તો સરસ રીતે સમજી શકાય। તો જોઈએ દાખલી નંબર 8 માં આમ નોંધ લખવાની છે, તે પહેલી જ બાબતો વિચારીએ, શું કહે છે વાંચતા જાઓ। एक नंबर नो स्टेप, चल पहला तो जूनी पागड़ी जूना भागीदार मांडवाड़ करो। जूनी पागड़ी केटली हती 45,000, तो लखीशु एना मूड़ी खाते, बी ना चालू खाते, सी ना चालू खाते, ते पागड़ी खाते કેટલા હજાર છે? 15,000, 10,000, 20,000, ટોટલ કેટલા થયા? 45,000। બે નંબરનો મુદ્દો, એ ભાઈ જે છે જે લાવે છે એનો વહીવટ કરો પહેલા, તો લખીશું રોકડ ખાતે ઉધાર, તે ડીના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। કેટલા રૂપિયા લાવતો હતો એ? 70,000 મૂડી પેટે લાવ્યો હતો, 30,000 પાઘડીના પ્રીમિયમ પેટે લાવ્યો હતો, ટોટલ કેટલા લાવ્યો હતો? 1,00,000 રૂપિશ। હવે જે છે ને મિત્રો, એ બહુ અગત્યનું છે, 3 નંબરનું સ્ટેપ, અગત્યનું સ્ટેપ છે એની વાત કરી રહ્યા છીએ આપણે। પહેલાં તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પેલો ભાઈ નવો ભાગીદાર છે, ખબર છે એને ચાલુ ખાતે લખવાનું, કેટલા ઘટતા હતા નવાના ખાતામાં, કેટલા ઘટતા હતા? 15,000 ઘટતા હતા ને સાહેબ, હા 15,000। અને એક ભાગીદારને લાભ થતો હતો, એ કોણ હતો? બી ના ચાલુ ખાતે ઉધાર, કેટલા રૂપિયા? 5,000। તે હવે પછી વેચી દો એના મૂડી ખાતે, તે સી ના મૂડી ખાતે, કેટલા કેટલા રૂપિયા વેચી દેશું? 50,000 રૂપિયાને કયા પ્રમાણમાં વેચશું? 3:7 ના પ્રમાણમાં, ત્યાગના પ્રમાણમાં, અને ત્યાગનું પ્રમાણ કેટલું છે? 3:7, તો કેટલા આવશે? 15,000, 35,000। આ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો થયો જૂની પાઘડી માંડીવાળો, સ્ટેપ નંબર 1 શું કરો? જૂની પાઘડી માંડીવાળો, સ્ટેપ નંબર 2 ભાગીદાર લાવે છે એનો વહીવટ કરો, સ્ટેપ નંબર 3 જે પાઘડી લાવે છે ને ત્યાગના પ્રમાણમાં વેચો, કોઈકને લાભ થાય તો એને ઉધાર કરો, ઘટતી પાઘડી નવા ભાગીદારને ઉધાર કરી દો, પછી દાખલો બનો। એવો જ દાખલો છે મિત્રો 9મો, બહુ સરળ છે અને સરસ છે, વાંચીશું 9 નંબરનો દાખલો, શું કહે છે વાંચજો। એ અને બી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે, સીને 1/5 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે। ચાલો એ અને બી 3:2, સીને કેટલા 1/5 ભાગે પેઢીમાં શું કર્યો છે? દાખલ કર્યો છે। સી મૂડી પેટે 30,000, સી મૂડી પેટે કેટલા રૂપિયા? 30,000, અને પરંતુ તેના ભાગની પાઘડીના 10,000 રોકડા લાવતો નથી, પાઘડી 10,000 નથી લાવતો, અને જ્યારે ન લાવે ત્યારે એને પોતાને જ ઉધાર કરી દેવાનો છે, આપણે શીખા છીએ ને, જ્યારે એ ભાઈ ન લાવે, પેલા લાવ્યો છે કેટલા એ લખો, ચાલો 30,000 લાવ્યો છે, તો લખીશું રોકડ ખાતે ઉધાર, તે સીના મૂડી ખાતે જમા,
કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. એટલા જ લાવ્યો છે. પાઘડીના પૈસા લાવતો નથી, પાઘડીના પૈસા લાવતો નથી. તો બે નંબરને એમનો નથી લાવતો, આપણે કીધું તું આપી દે તો એ નથી આપતો, તો આપણે એને પોતાને જ લાવી દેશું. સીના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 10,000. ત્યાગના પ્રમાણમાં વેચીશું. કયા પ્રમાણમાં વેચવાના છે? ત્યાગના. પણ ત્યાગ આપણને આપ્યો નથી, ફક્ત પદ્ધતિ નંબર એક પ્રમાણે દાખલો ગણવાનો છે. તો 3:2 ના પ્રમાણમાં જ વેચી દઈશું. ના મૂડી ખાતે કયા પ્રમાણમાં? 3:2 ના પ્રમાણમાં જ વેચી દઈશું. તો 6,000 અને 4,000 આ વસ્તુ શું થઈ ગઈ? ત્યાગના પ્રમાણ વાંચી દીધું. પદ્ધતિ નંબર એક છે એટલે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થશે. શું થશે? જૂનું પ્રમાણ જે છે ને એ જ ત્યાગનું પ્રમાણ થશે. કોનું પ્રમાણ થશે? ત્યાગનું પ્રમાણ થવાનું છે. એટલે ડાયરેક્ટલી વેચી દીધું. પોતે નથી લાવતો સાહેબ, એટલા માટે આની વાત કરવી પડે છે. દરેક વિદ્યાર્થીઓ દાખલાઓને સરસ રીતે પોસિબલ હોય તો બીજી વાર જોવો, ન સમજાય તો ત્રીજી વાર જોવો, પરંતુ દાખલાને વ્યવસ્થિત રીતે કરવાનો પ્રયાસ કરો તો મેક્સિમમ દાખલાઓ કવર થઈ શકે. અને જે હોમવર્કના દાખલાઓ આપ્યા છે, પ્રેક્ટિસ માટેના દાખલાઓ જે હોય તો તમે એના પણ પ્રેક્ટિસ કરી આના દાખલાઓને બે વખત પુનરાવર્તન કરશો તો મિત્રો દરેક દાખલાઓ આ પાઘડીના મુદ્દો જે છે તે કોઈ દિવસે અઘરો નહીં લાગે. અને પ્રવેશના જે 8 ગુણનો દાખલો પૂછાય છે એમાં સરળતાથી આ બધા જ દાખલાઓ જે છે તે આપણે ગણી શકવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓ બધા જ દાખલા ગણી શકે એવો પ્રયાસ કરીશું. એટલે જ વાંધો આવશે નહીં. અસ્તુ. આભાર.